અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। દહેજમાં પરપ્રાંતીય શ્રમિકોએ મચાવ્યો હોબાળો, હજારોની સંખ્યામાં લોકો ઉતરી આવ્યા રસ્તા પર। જોલવા ગ્રામ પંચાયતે 4 ટ્રેન માટે ભરી દીધા છે પૈસા। 14મીએ વિશેષ ટ્રેન દોડી નહીં શકતા ફેલાયો રોષ। એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા સ્થળ પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ચોથા તબક્કાના લોકડાઉનની જાહેરાત કરી દીધી છે, ત્યારે હવે વતનમાં જવા માટે અન્ય રાજ્યોના શ્રમજીવીઓ બેબાકડા બની ગયા છે। વિશેષ ટ્રેનો તથા પગપાળા વળી લાખો શ્રમજીવીઓ ગુજરાતમાંથી ઉછાળા ભરી ગયા છે। ગુજરાતમાં આજે ફસાયેલા શ્રમજીવીઓ વતન જવાની માંગ સાથે હોબાળો મચાવી રહ્યા છે। દહેજ જીઆઈડીસીમાં હજારો પરપ્રાંતીય શ્રમિકો કરી રહ્યા છે કામ। ભરૂચ જિલ્લાની દહેજ જીઆઈડીસીમાં હાલ 300થી વધારે નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓ કાર્યરત છે, જ્યારે અન્ય કંપનીઓના પ્લાન્ટ નંખાઈ રહ્યા છે। આ કંપનીઓમાં હજારોની સંખ્યામાં યુપી, બિહાર તેમજ અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે। લોકડાઉનને 50 દિવસ થઈ ગયા, ક્યારે હટશે તે કંઈ નક્કી નથી। કોરોના વાયરસના કારણે દેશમાં ચાલી રહેલા લોકડાઉનને લંબાવવામાં આવી રહ્યું છે। લોકડાઉનના કારણે ઉદ્યોગો પર અસર પડી રહી છે। ઉદ્યોગો તથા અન્ય રોજગારો બંધ થઈ જતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત દયનીય બની ચૂકી છે। તેમની પાસે નથી રહ્યા પૈસા કે નથી રહ્યું અનાજ, ખાલી ખિસ્સા અને ભૂખા પેટે તેમને વતનમાં પરત જવા મજબૂર કરી દીધા છે। सर हम लोगों को यहाँ से जाने नहीं दिया जाता है। मेडिकल के लिए पैसा जमा भी किया आदमी, और ये 5-7 दिन हो गया, बोलते हैं आज नहीं तो कल, आज नहीं तो कल, कर कर करके ऐसा ज़्यादा दिन से डर आ रहा है। अंकलेश्वर से, भरूच से, सब जगह से ट्रेनें जा रही है, लेकिन हम लोगों को यहाँ से नहीं भेजा जा रहा है। टोल नाके से जाते, पैदल भी जाता है आदमी, टोल नाके से वापस कर दिया जाता है मार के डंडा। और बोलता है कि लोग जाओ अपना मुखिया से, इधर से, और ये थाने से, दहेज थाने से बात के परमिशन बनवा के लेकर आओ, फिर हम लोग जाने देंगे। लोगों को यूपी जाना है मऊ जिला। प्रशासन, हम लोग अभी पैसे दिए थे टिकट कटाने के लिए, उसका कोई कंफर्म है भी नहीं किया। 800 ले रहा है एक टिकट पे, 800 रुपया ले रहा है बार बार, रोज के बोलता है से मेडिकल आज होगा, आज होगा, रोज जाते हैं, पुलिस वाले माल को भगा देते हैं। ये हम लोग का 3 तारीख से हो रहा है, जब से बोला था लॉकडाउन चालू हो जाए उसी टाइम से ही प्रॉब्लम हो रहा है। रोज जा रहे, रोज आ रहे हैं, बोला से कल हो जाएगा, कल हो जाएगा, बाकी कोई રિપોર્ટ નહીં આ રહ્યા। જોલવા ગ્રામ પંચાયતે 4 ટ્રેનના બુકિંગ માટે ભરી દીધા છે નાણાં। દહેજ જીઆઈડીસીમાં કામ કરતા શ્રમજીવીઓ જોલવા તેમજ આસપાસના ગામોમાં વસવાટ કરી રહ્યા છે। યુપી, બિહાર સહિતના રાજ્યોમાં વસતા શ્રમજીવીઓ તેમના વતનમાં સલામત રીતે પહોંચી શકે તે માટે જોલવા ગ્રામ પંચાયત તરફથી 4 ટ્રેન બુક કરાવી છે। 14મીએ બિહાર માટે વિશેષ ટ્રેન દોડાશે તેવી શ્રમિકોને આશા હતી, પણ વહીવટીતંત્ર તરફથી ટ્રેનની વ્યવસ્થા નહીં થતાં શ્રમજીવીઓ રોષે ભરાયા હતા। જોલવાના સ્થાનિક આગેવાન સુલેમાન પટેલે વહેલી તકે શ્રમિકો માટે ટ્રેનની વ્યવસ્થા થાય તેવી માંગણી કરી છે। જોલવા ગામમાં છેલ્લા 10 દિવસથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલતી હતી પરપ્રાંતિઓને ઘરે જવા માટે, એમાં બિહાર અને યુપી એના લગભગ 4 ટ્રેનના પૈસા મામલતદાર શ્રી વાઘરાને અમારી જોલવા ગ્રામ પંચાયતે કલેક્ટ કરીને ભરી દીધેલા છે। એમાં એક આપણા કલેક્ટરશ્રીએ 14 તારીખે બિહાર માટેની એક ટ્રેનની વ્યવસ્થા, બિહારનું એક સિવાન કરીને સિટી છે ત્યાં માટેની માગણી કરેલી, અને દરેક પરપ્રાંતિઓને એવું હતું કે અમારે 14 તારીખે ઘરે જવાનું જ છે, અનિવાર્ય સંજોગોના લીધે એ વ્યવસ્થા ન થઈ શકી। આના માટે મેં એક જોલવાના આગેવાન તરીકે મામલતદારશ્રીને, આપણા એસડીએમ સાહેબને, દહેજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી કે સાહેબ કોઈ પણ રીતે એક ટ્રેનની વ્યવસ્થા આજે થઈ જાય 14 તારીખે એ રીતનું કરો, આ લોકોની ધીરજ ખૂટી ગયેલી છે। પણ અનિવાર્ય સંજોગોની વ્યવસ્થા ન થવાના લીધે આજે આ પ્રશ્ન ઊભો થયો છે કે એ લોકો આજે રોડ પર આવી ગયા અને ટ્રાફિક જામ કર્યું। આપણા ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબે પણ સ્થળ પર આવ્યા અને સમજાવટ કરીને એ લોકોને ઘરે પરત મોકલેલા છે, પણ પ્રશાસનને મારી એક નમ્ર અરજ કરું છું કે શક્ય એટલું જલ્દી જોલવા ગામમાંથી 2 ટ્રેન બિહારની અને 2 યુપીની વ્યવસ્થા કરી આપે તો આ પરપ્રાંતિઓ એમના ઘેર જઈ શકે, કારણ કે એમને મન બનાવી લીધેલું છે
કે કોઈ પણ સંજોગોમાં એમના એમના પરિવાર પાસે પહોંચવું છે, એટલે આ વ્યવસ્થા કરે એ પ્રશાસનને જલ્દીથી જલ્દી કરે એવી એક મારી નમ્ર અરજ છે। શ્રમજીવીઓનો રોષ હવે જ્વાળામુખી બની ફાટી રહ્યો છે। સરકાર શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફતે રોજના લાખો શ્રમિકોને તેમના વતનમાં પરત મોકલી રહી છે। ભરૂચ અને અંકલેશ્વરથી પણ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે। ભરૂચ અને અંકલેશ્વર સિવાયની જીઆઈડીસીમાં કામ કરતા અન્ય પ્રાંતના શ્રમિકો હવે વતનમાં જવાનું મન બનાવી ચૂક્યા છે અને તેમનો રોષ હવે જ્વાળામુખી બની ફાટી રહ્યો છે। તેમના માટે વહેલી તકે ટ્રેનો દોડાવવામાં નહીં આવે તો સ્થિતિ સ્ફોટક બની તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે।